नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा माने? आजना वीडियो नी अंदर आजे आपणे वधी वाला सरवाला करता शीखीशुं। तो चालो आपणे शीखीए। विद्यार्थी मित्रों, आजे आपणे वधी वाला सरवाला करता शीखीशुं। सौ पहेला आपणे एक दाखलो जोईशुं। कहो तो आ कई रकम लखेली छे? सरस, 24 वत्ता 16। तो 24 वत्ता 16 ની ગણતરી કરતા શીખીશું। તો સૌથી પહેલા આપણે એકમના અંકોનો સરવાળો કરીશું। તો 4 અને 6 એ એકમનો અંક કહેવાય, 2 અને 1 એ દશકનો અંક કહેવાય। તો આપણે એકમના અંકોનો સરવાળો કરીશું। તો પહેલા એકમના અંકની અંદર 4 છે, તો એ આપણે 4 લીટી કરીશું। 1 2 3 4 અને નીચે 6 અંક લખેલો છે, તો આપણે 6 લીટી કરીશું। 1 2 3 4 5 અને 6। હવે બધી જ લીટીઓને આપણે ગણીશું। તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 લીટીઓ થઈ 10। તો 10 કેવી રીતે લખાય? તો 1 રે મીંડે 10, તેમાં શૂન એ એકમનો અંક છે। તો આપણે અહીં એકમના સ્થાનની અંદર શૂન લખી દેજું, અને આ 1 એ દશકનો અંક છે, તો એ દશકના અંકને વધી તરીકે દશકના ઉપર મૂકી દેજું। હવે દશકના અંકનો આપણે સરવાળો કરીશું। તો 1 એટલે 1 લીટી કરીશું, 2 એટલે 2 લીટી કરીશું, અને 1 એટલે 1 લીટી કરીશું। હવે બધી લીટીને ગણીશું। તો 1 2 3 અને 4, તો દશકના સ્થાનમાં અહીં આપણે 4 લખી દઈશું। તો છોકરાનું મીંડું કેટલા થાય? સરસ, 40। તો 24 વત્તા 16 બરાબર 40। તો આ રીતે આપણે વધી વાળા સરવાળા કરી શકીએ છીએ। હવે આપણે બીજો દાખલો જોઈશું। આ કેટલા લખેલા છે? સરસ, 5, અને આ સરસ 8। તો 5 અને 8 એ એકમનો અંક છે, 3 અને 2 એ દશકનો અંક છે। તો આપણે એકમના અંકોનો સરવાળો કરીશું। તો 5, તો આપણે 5 લીટી કરીશું, 1 2 3 4 અને 5। હવે 8 લીટી કરીશું, 1 2 3 4 5 6 7 અને 8। હવે કુલ કેટલી લીટીઓ થઈ? ચાલો ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13। તો 8 અને 5 કેટલા થયા? 13। તો 13 કેવી રીતે લખાય? તો 1 અડધા 13। હવે 3 એ એકમનો અંક છે, તો આપણે એ 3 ને એકમના સ્થાન નીચે લખી દઈશું, અને આ 1 એ દશકનો અંક છે, તેને વધી તરીકે દશકના સ્થાન ઉપર મૂકી દઈશું। હવે દશકના અંકોનો સરવાળો કરીશું। 1 તો 1 લીટી કરીશું, 3 તો 3 લીટી કરીશું, 1 2 અને 3 અને 2 તો 2 લીટી કરીશું, 1 અને 2। હવે બધી લીટીઓ આપણે ગણીશું, તો 1 2 3 4 5 અને 6, તો અહીં આપણે દશકના સ્થાનની અંદર 6 મૂકી દઈશું। તો 6 અડધા કેટલા થાય? સરસ, 63। તો 35 વત્તા 28 બરાબર કેટલા થયા? 63। તો આ રીતે આપણે વધી વાળા સરવાળા કરી શકીએ છીએ। હવે આગળનો દાખલો જોઈશું આપણે। કહો તો આ કયો અંક લખેલો છે? સરસ, 9। તો અહીં આપણે 9 લીટી કરીશું, 1 2 3 4 5 6 7 8 અને 9। હવે આ કયો અંક છે? સરસ, 7। તો 7 લીટી કરીશું, 1 2 3 4 5 6 અને 7। હવે બધી લીટી આપણે ગણીશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16। તો 16 કેવી રીતે લખાય? તો 1 6
હવે આ 6 એ એકમ નો અંક છે તો આપણે એકમ ના ખાના નીચે લખી દઈશું અને આ 1 એ દશક નો અંક છે તો એને આપણે વધી તરીકે દશક ના ખાના ની અંદર લખી દઈશું હવે આ દશક ના અંકો નો સરવાળો કરીશું તો એ તો 1 ની અંદર 3 ઉમેરીએ તો કેટલા થાય 4 અને 4 ની અંદર 1 ઉમેરીએ એટલે 5 તો અહીં આપણે 5 લખી દઈશું તો 5 4 6 56 તો આ રીતે આપણે વધી વાળા સરવાળા કરી શકે છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ બાકીના 3 દાખલા હવે જાતે ગણવાના છે 56 વત્તા 18 31 વત્તા 29 56 વત્તા 36 આ દાખલા તમારે ઘરે જાતે ગણવાના છે આભાર